જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થમાં રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો કર્યા મોટા ચલવ્યોચા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચરી એક વખત ગામ વસોમાં વિષ સાધુ ગયા હતા અને તે ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા જતા હતા પછી કશ્યાજીને ખબર પડી જે સ્વામિનારાયણના સાધુ ગામમાં આવ્યા છે તે ગામ બગાડશે એમ જાણીને પોતાના નોકરોને બોલાવ્યા અને કહ્યું જે સ્વામિનારાયણના સાધુને ગામ બહાર કાઢી મૂકજો પછી નોકરોએ સંતને કહ્યું જે મહારાજ ભિક્ષા માગીને જટ ગામમાંથી બહાર નિસરી જજો પછી સંતે કહ્યું જે બીજા બાવા માગે છે અને અમારામાં શો દોષ છે તે અમને ના પાડો છો તે સાંભળીને નોકરોને દયા આવી જે આપણે આવા સંતને શા વાસ્તે દુખવવા પડે માટે પગાર તૂટી જાય તો ભલે પણ આવા સાધુને આપણે દુખવવા નહીં એમ વિચાર કરીને બધા નોકર કશ્યાજી પાસે ગયા અને કહ્યું જે તેરા પગાર જલ જાય અતિ માગે ફકીર માગે બાવા માગે અને સ્વામિનારાયણના સાધુએ શું બગાડ્યું છે તે બિચારાને કાઢી મૂકવા કશ્યાજી કહે જાઓ જાઓ ભલે માગે તમે તમારી નોકરી ઉપર જાઓ પછી બીજે દિવસે સંત ભિક્ષાવૃત્તિ કરવા નિર્યા અને તે ગામમાં એક મુક્ષુ તુલસીભાઈ રહેતા હતા સંતો તુલસીભાઈને ઘેર જઈને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ શબ્દ બોલ્યા તે વખતે તુલસીભાઈ નાહીને પૂજામાં બેઠા હતા તે પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો એટલે તુલસીભાઈ બોલ્યા જે આ નારાયણ હરે કોને કહ્યું તે સાંભળી તેના ચાકરે કહ્યું જે બાપુ કોઈક સાધુ છે પછી તુલસીભાઈ કહે તે સાધુને અહીં બોલાવી લાવ પછી સંતને મેળી ઉપર બોલાવી ગયા અને તુલસીભાઈએ તેમને પૂછ્યું જે મહારાજ તમે કોણ છો અને કેના સંત છો સંત કહે અમે નારાયણના સંત છીએ તે સાંભળી તુલસીભાઈના મનમાં ગાઢ સંકલ્પ થતા હતા તે સમી ગયા પછી સંતને પૂછ્યું જે તમે કેટલી મૂર્તિઓ છો ત્યારે સંતે કહ્યું જે અમે વીસ સંત છીએ પછી માણસ મોકલીને વિષય સંતને પોતાને ઘેર બોલાવ્યા અને બ્રાહ્મણ પાસે રસોઈ કરવા માંડી અને સંત સૌ કીર્તન બોલવા માંડ્યા કીર્તન સાંભળીને તુલસીભાઈના અંતઃકરણમાં અતિશય શાંતિ થઈ ગઈ રસોઈનો ઠાકોરજીને થાળ ધરીને પછી જમીને સંત પાછા કીર્તન ભક્તિ કરવા માંડ્યા ને તુલસીભાઈ માળા લઈને બેઠા તે વખતે કશ્યાજીએ ખબર કઢાવી જે સ્વામિનારાયણના મુંડિયા ક્યાં છે પછી તપાસ કરનાર માણસે આવીને કહ્યું જે તુલસીભાઈની મેળી ઉપર કીર્તન બોલે છે પછી કશ્યાજીએ પોતાના હજુરી માણસને મોકલીને કહેવરાવ્યું જે તુલસીભાઈને કહેવું જે મુંડિયાને રજા આપે પછી માણસે આવીને કહ્યું જે બાપા બાપા કશ્યાજી બાપુએ કહ્યું છે જે મુંડિયાને રજા આપે તે સાંભળી તુલસીભાઈ બોલ્યા જે આ મુંડિયા તો માથા સાટે છે બાપાને જો પેટમાં દુખતું હોય તો તે અહીંયા આવે પછી માણસે જઈને સમાચાર કહ્યા જે તુલસી બાપે આવી રીતે સમાચાર કહ્યા છે તે સાંભળીને કશ્યાજી બોલ્યા જે કોઈ કાંઈ બોલશો નહીં કેમ કે આમાંથી કલેશ થાય ને ઉપાધિ વધે જય સ્વામિનારાયણ